સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિએ શનિવારે ગણેશજીની સ્થાપના માટે 19 મુદ્દાની આચારસંહિતા બહાર પાડી છે. તેમાં કોઈ પણ વિસ્તારમાં ફરિયાદ હોય તો સમિતિના 9 કાર્યાલયો શરૂ કરાયા છે. તેની સાથે જ 5 ફૂટથી મોટી પ્રતિમાઓ ફક્ત 4 સ્થળે જ વિસર્જિત કરાશે. શહેરના ઉવારાઓ પર ફક્ત કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરાશે. આ ઉપરાંત માટીની કે છાણની પ્રતિમા સ્થાપનાર આયોજકોને સ્થળ પર વિસર્જન કરવા આહવાન કરાયું છે. શનિવારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શહેરમાં શ્રીજીની સ્થાપના માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેમાં કુલ 19 મુદ્દાઓ જાહેર કરાયા હતા. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાળાએ કહ્યું હતું કે ગત વર્ષે 69,000 કરતાં વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું, જેમાં 64,000 પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં કરાઈ હતી. આ વર્ષે આ આંકડો 70,000ને પાર કરી જવાની શક્યતા છે. પાલિકાના તળાવની સંખ્યા પણ 20થી વધારે આ વર્ષે 22 કરાઈ છે. ફોલ્ડિંગ તળાવ અને કૃત્રિમ તળાવ એ પ્રમાણે વ્યવસ્થા કરાશે. આ સાથે મોટી પ્રતિમાઓની સંખ્યા આ વર્ષે ઘટવાની શક્યતા દર્શાવી છે. મોટી પ્રતિમાઓ ફક્ત 4 જગ્યાએ વિસર્જિત કરાશે, જેમાં ડુમસમાં 2 આવરણ તેમજ હજીરા અને ભીમપોરમાં વિસર્જિત કરાશે. ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે ઓનલાઈન પરમિટની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ગત વર્ષે 5200 મોટી પ્રતિમાઓ દરિયામાં વિસર્જિત કરાઈ હતી. સન 2016માં 8562 પરમિટ આપી, 2017માં 8387 પરમિટ આપી, 2018માં 7370 પરમિટ સમિતિ દ્વારા અપાઈ હતી. આ વર્ષે 2633 અરજીઓ અત્યાર સુધીમાં આવી ગઈ છે. ઓફલાઈન 2200 અરજી પેન્ડિંગ હોવાથી 4833 અરજીઓ કુલ થઈ છે. હજુ 2 દિવસ બાકી હોવાથી બીજી અરજીઓ આવશે, સાથે મૂર્તિઓની સંખ્યા કુલ 70,000ને પાર કરશે. જાહેર માર્ગો પર રસ્તા રોકતા મંડપોનો મુદ્દો ગણેશ ઉત્સવ સમિતિની બેઠકમાં સતત બીજા વર્ષે ચમક્યો હતો. આ પ્રશ્ન પોલીસ અને પાલિકાને લગતો હોવાથી સમિતિ કઈ રીતે કરી શકે તેમ નથી, અને ગણેશ ઉત્સવ સમિતિને મંડપો માટે ધારાધોરણો તૈયાર કરવા પર ભાર મુકાયો છે. મસમોટા મંડપોને કારણે 15 દિવસ ટ્રાફિકની સમસ્યા શહેરમાં વકરશે, જેનો કોઈ ઉકેલ પોલીસ કે પાલિકા પાસે નથી.